હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું તમારી જોડે શેર કરીશ લારી કે રેસ્ટોરન્ટનું પણ ભૂલી જાઉં તેવું કોબીનું મંચુરિયન બનાવવાની રેસીપી. આ મંચુરિયન કોબીમાંથી બનાવવામાં આવે છે અને એટલું સરસ લાગશે કે ઘરમાં નાનાથી લઈ અને મોટા સુધી બધાને ભાવશે. તો જો તમે ક્યારેય આ રીતે કોબીનું મંચુરિયન ના બનાવ્યું હોય તો એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને રેસીપી જોઈતા પહેલાં ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મંચુરિયન બનાવવા માટે આ રીતેનું એક મોટું વાસણ લઈ અને તેમાં નાની કટ કરેલી એક નંગ કોબી એડ કરીશું. ત્યારબાદ તેમાં બે નંગ જેટલી નાની કટ કરેલી ડુંગળી એડ કરીશું અને એક મોટી ચમચી જેટલી આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું. ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલું નમક એડ કરીએ. ત્યારબાદ તેમાં એક ચમચી જેટલો રેડ ચીલી સોસ, બે ચમચી જેટલો સોયા સોસ અને ચાર ચમચી જેટલો ટમેટો સોસ એડ કરીશું. ત્યારબાદ તેમાં એક બાઉલ જેટલો મેંદો એડ કરીશું. આ રીતે એડ કરી અને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને જો આ સમયે જરૂર લાગે તો તમે થોડો વધારે મેંદો પણ એડ કરી શકો છો. મંચુરિયન માટેનો ડો તૈયાર થઈ જાય ત્યારબાદ આ રીતે હાથમાં થોડું તેલ લગાવી લેવાનું, જેથી કરી અને મંચુરિયનના બોલ સરસ રીતે વળાઈ જશે. ત્યારબાદ અડધી ચમચી જેટલો ડો લઈ અને નાની સાઇઝના આપણે મંચુરિયન તૈયાર કરીશું. આ રીતે નાની સાઇઝના વાળશું એટલે ખૂબ જ સરસ પણ બનશે અને અંદરથી પણ એકદમ સરસ રીતે કૂક થઈ જશે. તો સેમ એ જ રીતે વાળી અને મેં બધા જ મંચુરિયન તૈયાર કરી લીધા છે. એક નંગ કોબીમાંથી આટલા મંચુરિયન બનશે. હવે આપણું તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો આ રીતે મંચુરિયનને ડીપ ફ્રાય કરીશું. ગેસની મીડિયમ ફ્લેમ પર એક મિનિટ માટે થવા દઈ અને ત્યારબાદ તેની સાઇડ ચેન્જ કરીશું અને આ રીતેનો એકદમ સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય અને બહારથી ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ આ રીતે તેને એક ટીશ્યુ પેપર ઉપર કાઢી લઈશું, જેથી કરી અને વધારાનું બધું જ ઓઇલ એબ્ઝોર્બ થઈ જશે. આ રીતે આપણે બધા જ મંચુરિયન ફ્રાય કરી અને તૈયાર કરી લીધા છે. અહીંયા આપણે એક મંચુરિયન ઓપન કરી અને ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો અંદર સુધી એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. હવે મંચુરિયનની ગ્રેવી બનાવવા માટે 3 ચમચી તેલ મૂકી અને તેમાં 1 ચમચી આદુ, મરચાં, લસણની પેસ્ટ એડ કરીશું. 1 નંગ નાની કટ કરેલી ડુંગળી એડ કરીશું અને થોડી નાની કટ કરેલી કોબી એડ કરીશું. હવે તેને સરસ રીતે મિક્સ કરી દઈએ. ત્યારબાદ તેમાં 1/2 ચમચી જેટલું નમક એડ કરીશું. હવે આપણે તેમાં સોસીસ એડ કરીએ. તેના માટે 3 ચમચી જેટલો સોયા સોસ, 1 ચમચી રેડ ચીલી સોસ, 1 ચમચી ગ્રીન ચીલી સોસ, 2 ચમચી ટમેટો કેચઅપ. હવે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ. ત્યારબાદ તેમાં 3 ચમચી જેટલી કોર્નફ્લોર અને પાણીની સ્લરી એડ કરીશું, જેનાથી આ ગ્રેવીની થિકનેસ જે આપણે રેસ્ટોરન્ટ પર મંચુરિયન ખાતા હોઈએ છીએ તેવી આવી જશે. ત્યારબાદ તેમાં 1/2 કપ જેટલું પાણી એડ કરીશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈએ. હવે ગ્રેવી સરસ રીતે કૂક થઈ જાય ત્યારબાદ તેમાં મંચુરિયન એડ કરીશું. આ રીતે ગ્રેવીને પ્રોપરલી પહેલાં કૂક થવા દેવાની છે. હવે મંચુરિયનને એક વખત સરસ રીતે મિક્સ કરી દઈએ. ત્યારબાદ તેને 1 મિનિટ માટે થવા દઈશું. તો તમે જોઈ શકો છો કોબીનું એકદમ સરસ એવું ગ્રેવીવાળું મંચુરિયન બની અને તૈયાર થઈ ગયું છે. અને ખાવામાં પણ એટલું સરસ લાગશે કે તમે બહારનું પણ ભૂલી જશો. તો હવે આપણે તેને સર્વ કરીએ. તો જો તમે પણ આ રીતેનું કોબીનું ગ્રેવીવાળું મંચુરિયન ટ્રાય ના કર્યું હોય તો એક વખત જરૂરથી કરજો. અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો.